ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે તલાવડીમાં મગર આવી ચડ્યો હોવાની જાણ ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને કરવામાં આવતા જ મગરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એક કલાકની જહેમત બાદ આશરે 3 ફૂટના મગરનું નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે આવેલ તળાવમાં એક મગર ચડી આવ્યો હોય જેને લઈ ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો હતો. જો કે જાગૃત નાગરિક દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને જાણ કરતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના રોનક રાવલ મિહિર વસાવા દ્વારા વન વિભાગના અધિકારીને સાથે રાખી એક કલાકની ભારે જહેમત બાદ 3 ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાથે સાથે મગરથી ફેલાયેલા ભયને ભયમુક્ત કરવા હેતુ મગર અંગે જાગૃતિ લાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ઝડપાયેલા મગરને રહેણાંક વિસ્તારથી દૂર મૂકી અને વન વિભાગ દ્વારા કુદરતી વાતાવરણમાં છોડી મૂકતા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે કુંઢેલા ગામમાંથી ફોન આવેલો કે મગર આવેલો છે તળાવમાં, તો તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્યો સાથે જઈ અને ત્યાંથી મગરનું એક બચ્ચું હતું તેને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને જે સ્વસ્થ હાલતમાં હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે. મગરનું બચ્ચું આશરે 2.5 થી 3 ફૂટનું છે. તેનું વજન અંદાજે 20 થી 30 કિલો જેટલું વજન છે અને હાલે સ્વસ્થ છે. જેને રેસ્ક્યુ કરીને રિલીઝ કરવાની કાર્યવાહી કરવામાં ચાલુ છે.